ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર બામણિયા હોડીઘાટ વર્ષ 2024-25 માટે પરવાનાથી ચલાવવા છેલ્લા 12 માસથી જૂના ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં આ પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા કયા અધિકારીઓનો હાથ છે જે એક ગંભીર તપાસનો વિષય છે, કારણ કે આ ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવે છે, જેથી જિલ્લા પંચાયત ભરૂચને ઘણું નાણાકીય નુકસાન થયું છે. ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકસાનીના નાણાં વસૂલ કરવામાં આવે, તેમજ અહીં મુસાફરોને સેફ્ટી જેકેટ પહેરવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોડીમાં મોટર બાઇકો પણ ચઢવામાં આવે છે. ઉપરાંત ઢોર ઢાખરને પણ આ હોડીમાં બાંધીને એક કિનારેથી બીજા કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે, જે ખૂબ જ જોખમકારક છે. હોડીઘાટમાં જનોર ગામે ભણવા માટે આવતા તરસાલી, ઓર અને પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે હોડીમાં અવરજવર કરે છે. હાલમાં વડોદરા હરણી બોટ દુર્ઘટના બની હતી, ત્યારે હવે તેવી ફરી કોઈ ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? જેથી સેફ્ટીના નિયમોનું પાલન કર્યા સિવાય ચલાવવામાં આવતો આ હોડીઘાટ બંધ કરાવી જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. આજરોજ અમે DDO સાહેબને જિલ્લા પંચાયતમાં જનોરમાં જે ગેરકાયદેસર હોડીઘાટની પ્રવૃત્તિ ચાલી રહી છે તેના માટે આવેદન આપવા માટે આવ્યા છીએ. જનોર ગામમાં જે હોડી સંચાલક છે તે ગેરકાયદેસર રીતે હોડીઘાટનો વ્યવસાય કરે છે અને જે બોટમાં માણસો લઈ જાય છે તે જ બોટમાં સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે, મૂંગા પશુઓ હોય છે અને મોટરસાયકલ પણ લઈ જાય છે. તો પ્રશાસન આને માટે શું કરે છે? અને બીજું કે જે વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં જે બાળકોનો જીવ ગયો છે એવી કોઈક દુર્ઘટનાની પ્રશાસન રાહ જોઈ રહી છે? અને આના પછી અમે કલેક્ટર સાહેબને પણ આવેદન આપવા માટે જવાના છે. તો મારું સાહેબશ્રીને એટલી જ અરજ છે કે આની કાયદેસરની કાર્યવાહી થાય અને હોડી સંચાલક ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ થાય.